ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે આપણું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. સેકન્ડ ચેપ્ટર છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ આપણે ચેપ્ટર 1 જોયું. એ ચેપ્ટર 1માં શું શું કર્યું? તો પહેલું સિમ્પલ HTML ફોર્મ ઇન નોટપેડ. આપણે ફર્સ્ટ આપણો જે ટોપિક હતો તે શું હતો? કે સિમ્પલ HTML ફોર્મ. તમે સિમ્પલ HTML ફોર્મ કેવી રીતે ક્રિએટ કરી શકો નોટપેડના અંદર, તે આપણે જોયું. નોટપેડમાં તમે સિમ્પલ HTMLનો પ્રોગ્રામ લખ્યો અને એને રન કર્યો કોઈ પણ એક વેબ બ્રાઉઝરમાં, યા તો ગૂગલ ક્રોમ યા તો ઇન્ટરનેટ એક્સપ્લોરર. જે પણ તમારે વેબ બ્રાઉઝરમાં રન કરવો હોય તમે રન કરી શકો, બરાબર. આપણે પ્રોગ્રામ શેમાં લખ્યો? નોટપેડમાં, અને એને રન કોઈ પણ વેબ બ્રાઉઝરમાં તમે કરી શકો. એટલે આપણો ફર્સ્ટ ચેપ્ટરનો ફર્સ્ટ ટોપિક કયો હતો? સિમ્પલ HTML ફોર્મ ઇન નોટપેડ. તમે સિમ્પલ HTML ફોર્મ કેવી રીતે ક્રિએટ થાય એની બેઝિક સિન્ટેક્સ જે હતી, HTML ફોર્મ શરૂ કર્યો, HTML ફોર્મ કમ્પ્લીટ કર્યો, એના અંદર હેડ ટેગ હતો જે આ રીતે હતું, સિમ્પલ HTML ફોર્મ શરૂ કરો, એના અંદર તમે હેડ ટેગનો યુઝ કર્યો, હેડના અંદર શું આપ્યું? ટાઇટલ આપ્યું. એ ટાઇટલ પણ કન્ટેનર ટેગ છે એટલે ટાઇટલને તમે શું કર્યું? ઓવર કરાવ્યો. પછી શું કર્યું? હેડને ઓવર કર્યો. ઓવર કરવા માટે કમ્પલસરી ફોરવર્ડ સ્લેશ, હેડ ઓવર, હેડ પછી હેડ ઓવર એટલે હેડિંગનું કામ પતી ગયું. પછી બોડીનો યુઝ કર્યો. બોડીની અંદર તમારે જે સેન્ટેન્સ લખવું હોય તે તમે લખી શકો છો. બોડીને તમે કમ્પ્લીટ કરી અને HTML ઓવર. આને કહેવાય HTMLની સિમ્પલ ફોર્મેટ. સિમ્પલ HTML પ્રોગ્રામ તમારો બનાવવો હોય તો તમે આનો યુઝ કરીને બનાવી શકો. ટાઇટલમાં તમે કોઈ પણ ટાઇટલ આપી શકો છો. બોડીમાં તમારે જે સેન્ટેન્સ લખવું હોય, જે તમારે પ્રિન્ટ કરાવવું હોય તે તમે આમાં પ્રિન્ટ કરાવી શકો. એ આપણો ફર્સ્ટ ટોપિક હતો ફર્સ્ટ ચેપ્ટરનો, સિમ્પલ HTML ફોર્મ ઇન નોટપેડ, બરાબર. આ કમ્પ્લીટ કર્યું. સેકન્ડ, રજિસ્ટ્રેશન ફોર્મ ઇન નોટપેડ. આપણે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું. એ રજિસ્ટ્રેશન ફોર્મમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, એ બધા વસ્તુનો યુઝ કરીને તમે નોટપેડમાં એ બનાવ્યું હતું. આ આપણું રજિસ્ટ્રેશન ફોર્મ હતું. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, હોબી, એડ્રેસ, સિટી, સબમિટ ને રિસેટ બટન. આ આપણું બીજો પ્રોગ્રામ હતો રજિસ્ટ્રેશન ફોર્મ. એ રજિસ્ટ્રેશન ફોર્મને બી તમે શેમાં યુઝ કર્યું હતું? નોટપેડમાં, બરાબર. નોટપેડમાં આખું રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું અને તેને રન શેમાં કરાવ્યું? કોઈ પણ વેબ બ્રાઉઝરમાં. કયા વેબ બ્રાઉઝરમાં? તમારે જે બ્રાઉઝરનો યુઝ કરીને એને રન કરાવવું હોય એ બ્રાઉઝરનો યુઝ કરીને તમે એને રન કરાવી શકો. યા તો એને તમે ગૂગલ ક્રોમમાં કરાવી શકો, યા તો તમારે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો યુઝ કરવો હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરરનો યુઝ કરી શકો. તમારે જે બ્રાઉઝરનો યુઝ કરવો હોય તે બ્રાઉઝરનો યુઝ કરીને તમે એને રન કરાવી શકો. એટલે આપણું સેકન્ડ ટોપિક હતું રજિસ્ટ્રેશન ફોર્મ ઇન નોટપેડ. નોટપેડમાં રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું અને એને રન કર્યું. થર્ડ ટોપિક હતો આપણો એ જ સેમ રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવાનો, પણ કમ્પોઝરમાં. શેમાં? કમ્પોઝરમાં. નોટપેડ તો બધાનામાં હોય જ છે. કમ્પોઝર એક ફ્રી સોફ્ટવેર હતું. કયું? ફ્રીવેર સોફ્ટવેર. કેમ ફ્રીવેર સોફ્ટવેર? કેમ કે ઓપન સોર્સ, નિઃશુલ્ક અને ઓપન સોર્સ છે. નિઃશુલ્ક એટલે ફ્રી ઓફ કોસ્ટ. તમારે આને ડાઉનલોડ કરવા માટે પૈસા આપવા પડતા નથી, એ ઓપન સોર્સ છે, બરાબર. તો આપણે સેમ આ જ રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું, પણ શેમાં બનાવ્યું? કમ્પોઝરમાં બનાવ્યું. પહેલાં આપણે તમે જોયું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં 3 પોઈન્ટ કવર કર્યા. પહેલું સિમ્પલ HTML ફોર્મ. સિમ્પલ HTML ફોર્મ કેમ બનાવ્યું? એની સિન્ટેક્સ, જે એની બેઝિક સિન્ટેક્સ હતી તે સમજવા માટે. આ એની બેઝિક સિન્ટેક્સ કહેવાય. આનો યુઝ કરવો પડે અને પછી તમે કોઈ પણ પ્રોગ્રામ રન કરાવી શકો. કોઈ પણ વસ્તુ તમારે અહીંયા 1 2 3 લખવા હોય બોડીમાં તો તમે 1 2 3 કરીને 1 2 3 પ્રિન્ટ કરાવી શકો. તમારે ABCD પ્રિન્ટ કરાવી હોય તો તમે અહીં ABCD લખો તો તમારી ABCD પ્રિન્ટ થઈ જશે. તમારે ગુડ મોર્નિંગ પ્રિન્ટ કરાવવું હોય તો તમે બોડીના અંદર ગુડ મોર્નિંગ લખશો તો ગુડ મોર્નિંગ પ્રિન્ટ થઈ જશે. ઇન શોર્ટ, તમારે કંઈ પણ પ્રિન્ટ કરાવવું હોય, કોઈ પણ સેન્ટેન્સ, તો તમારે બોડીની અંદર જઈને લખી દેવાનું, તમારું પ્રિન્ટ થઈ જશે. એ સિમ્પલ HTML પ્રોગ્રામ કહેવાય. અને આ HTML પ્રોગ્રામ શેમાં લખવાનો? નોટપેડમાં યા તો નોટપેડ +++માં. તમારે આ પ્રોગ્રામ શેમાં લખવો પડે? નોટપેડમાં યા તો નોટપેડ +++ આવે એમાં. આ બેમાંથી કોઈ પણ એકમાં તમે આ લખી શકો, બરાબર છે.
સેકન્ડ જે આપણો ટોપિક હતો રજિસ્ટ્રેશન ફોર્મ ઇન નોટપેડ, આપણે આખું રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કર્યું અને એ ફોર્મ શેમાં ક્રિએટ કર્યું, નોટપેડમાં. અને થર્ડ ટોપિક આપણો કયો હતો, રજિસ્ટ્રેશન ફોર્મ ઇન કમ્પોઝર, ઇટ મીન્સ આપણે કમ્પોઝર ડાઉનલોડ કર્યું ઇન્ટરનેટથી અને પછી શું કર્યું, એમાં રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું. તો બંનેનો ફરક શું હતો, રજિસ્ટ્રેશન ફોર્મ ઇન નોટપેડ, રજિસ્ટ્રેશન ફોર્મ ઇન કમ્પોઝર, આ બંને વચ્ચે ડિફરન્સ શું હતો. કેમ, મેં ઓલરેડી રજિસ્ટ્રેશન ફોર્મ નોટપેડમાં બનાવ્યું જ હતું, તો મારે પછીથી પાછું કમ્પોઝરમાં બનાવવાની જરૂર કેમ પડી, શું ડિફરન્સ હતો. તમે ફર્સ્ટ ચેપ્ટર શીખા તો તમને સમજ પડી આ બંનેનો ડિફરન્સ શું હતો. મેં કેમ પહેલાં આ જ સેમ ફોર્મ નોટપેડમાં બનાવ્યું, પછી એ જ સેમ ફોર્મ કેમ કમ્પોઝરમાં બનાવ્યું, બંને વચ્ચેનો ડિફરન્સ શું હતો. નોટપેડમાં તમારે બધા HTMLના ટેગ લખવા પડ્યા, આ તો સિમ્પલ છે, પણ તમે જે ફોર્મ બનાવ્યું એ ફોર્મમાં તમારે ફર્સ્ટ નેમ માટે લેબલ લેવું પડ્યું, આના માટે ટેક્સ્ટબોક્સ લેવું પડ્યું. ટેક્સ્ટબોક્સ માટે કયો ટેગ લીધો તમે, ઇનપુટ ટેગ, કેમ કે ઇનપુટની ફિલ્ડ છે ટેક્સ્ટબોક્સ. રેડિયો બટન લેવો હતું તો રેડિયો બટન માટે બી તમારે ઇનપુટ ટેગ લેવું પડ્યું, ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો, આમાં ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટબોક્સ. આમાં શું લેવું પડ્યું, આમાં પણ તમારે ઇનપુટ ટેગ લેવો પડ્યો, ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ. તમારે એડ્રેસ જોઈતું હતું તો તમારે કયો ટેગ લેવો પડ્યો, ટેક્સ એરિયા. તમારે સિટી જોઈતું હતું તો તમારે કયો ટેગ લેવો પડ્યો, સિલેક્ટ અને ઓપ્શન. તમારે સબમિટ ને રિસેટ બટન જોઈતા હતા તો તમારે પાછો કયો ટેગ લેવો પડ્યો, ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ સબમિટ ને ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રિસેટ. ઇન શોર્ટ, તમારે બધી જ ફિલ્ડ લેવા માટે ટેગનો યુઝ કરવો પડ્યો. બરાબર, આ સેમ વસ્તુ તમે શેમાં કરી, કમ્પોઝરમાં. તો તમારે આ બધું કંઈ લખવાની જરૂર પડી, આ ટેગ લખવા પડ્યા તમારે. તમારે બોલ્ડ કરવું હોય રજિસ્ટ્રેશન ફોર્મમાં, હેડિંગ, આ ફર્સ્ટ નેમ છે કે યા તો કોઈ પણ હેડિંગ છે, રજિસ્ટ્રેશન ફોર્મનું જે હેડિંગ હતું તેને બોલ્ડ કરવું હોય તો તમારે બી ટેગનો યુઝ કરવો પડે. તમારે ઇટાલિક કરવું હોય તો આઈ ટેગનો યુઝ કરવો પડે. તમારે અંડરલાઇન કરવી હોય તો યુ ટેગનો યુઝ કરવો પડે. જ્યારે કમ્પોઝર શું કરે છે, તમને બધું જ રેડીમેડ આપે છે, બધા ટૂલ, ખાલી તમારે ક્લિક કરીને એને લાવવાનું. તમારે ટેક્સ્ટબોક્સ જોઈએ છે તો તમે ટેક્સ્ટબોક્સ ખાલી ફોર્મ મેનુમાં ક્લિક કર્યું કમ્પોઝરમાં જઈને અને તમને ટેક્સ્ટબોક્સ મળી જશે. તમને રેડિયો બટન, એવી રીતે ચેકબોક્સ, આવી રીતે બધી વસ્તુ કમ્પોઝરમાં બહુ ઇઝીલી અવેલેબલ હતું. તમારે લખવાની કંઈ જરૂર પડી નહીં, લખાણ લખવું પડ્યું નહીં. એટલા માટે નોટપેડને ઓવરકમ કર્યું કમ્પોઝરે. સમજ પડી, આપણે બે એકનો એક ટોપિક અલગ અલગમાં કેમ કર્યું, પહેલાં નોટપેડ એડિટરમાં યુઝ કર્યું ને પછી એ સેમ વસ્તુ કમ્પોઝરમાં કરી. કેમ કરી, કેમ કે કમ્પોઝરમાં બહુ ઇઝીલી થઈ ગયું એ જ વસ્તુને નોટપેડમાં કરવા જાઓ તો કંટાળો આવે. કેમ કંટાળો આવે, કેમ કે બહુ બધું લખાણ લખવું પડે, આપણને લખાણ લખવાનો કંટાળો આવે, લેન્ધી પ્રોસેસ થઈ જાય. રજિસ્ટ્રેશન ફોર્મ તો નાનું છે તો બની જાય. આના જગ્યાએ હું તમને આનાથી વધારે ડિટેલ માટેનું ફોર્મ બનાવવા કહું, આનાથી વધારે વસ્તુ એડ કરવા માટેનું ફોર્મ, આમાં ફોન નંબર એડ કરું, આમાં પાસવર્ડ, જે બી કોઈ પણ એક્સ્ટ્રા ફિલ એડ કરું તો તમારું લખાણ વધી જશે એ ફોર્મ માટેનું, તો કંટાળો આવે આપણને. એની પ્લેસ પર હું કમ્પોઝરમાં કરું તો મારું જલ્દી થઈ જાય, કેમ કે આપણે લખવું કંઈ પડતું જ નથી, બધું જાતે જ થઈ જાય છે, ખાલી ક્લિક કરવાનું આપણે. બરાબર, એટલા માટે આપણે કમ્પોઝરનો યુઝ કર્યો. હવે સમજ પડી કમ્પોઝર નોટપેડ કરતાં કેમ સારું છે, કેમ કે કમ્પોઝરમાં બધું રેડીમેડ ટૂલ છે એટલે તમારે કંઈ પણ લખાણ લખવાની જરૂર પડતી નથી. હવે તમારે કમ્પોઝર ડાઉનલોડ કરવું હોય તો કમ્પોઝર ડાઉનલોડ કરવા માટે તમારે www.composer.net લખવાનું. આ જેવું લખશો તેવું તમને કમ્પોઝર મળશે. કમ્પોઝરમાં તમે નેક્સ્ટ 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 કરીને તમે એને ડાઉનલોડ કરી શકો. એ ફ્રીવેર સોફ્ટવેર છે. સમજ પડી. આ આપણું હતું ફર્સ્ટ ચેપ્ટર. ફર્સ્ટ ચેપ્ટરના ત્રણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા, ફર્સ્ટ સિમ્પલ HTML ફોર્મ, સેકન્ડ રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કર્યું નોટપેડમાં અને થર્ડ એ જ રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કર્યું કમ્પોઝરમાં. હવે આપણું જે સેકન્ડ ચેપ્ટર છે એ સેકન્ડ ચેપ્ટર ફર્સ્ટ ચેપ્ટરના રિલેટેડ છે. સેકન્ડ ચેપ્ટર ફર્સ્ટ ચેપ્ટરને કનેક્ટેડ છે. કેવી રીતે, સેકન્ડ ચેપ્ટરનું નામ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. હવે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ ને જાવાસ્ક્રિપ્ટ શું છે એમાં પહેલાં આપણે જોઈશું કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જાવાસ્ક્રિપ્ટ પછી જોઈશું. બરાબર, પહેલું આપણે જોવાનું છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. હવે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ શું છે, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે CASCADING STYLE SHEET. આ બધાનો ફર્સ્ટ લેટર લો, CSS, એટલે એનું નામ છે CSS. બરાબર, CSSનું પૂરું નામ શું છે, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSS શું છે, તો આ આપણે આ સેકન્ડ ચેપ્ટરના CSSના ત્રણ પોઈન્ટ જોવાના છે. એક તો CSS શું છે, CSSનો યુઝ કેમ કરીએ છીએ આપણે,
બીજું CSS ની સિન્ટેક્સ શું છે, ત્રીજું CSS નો યુઝ કરવાનો ફાયદો શું છે અને ગેરફાયદો શું છે, બરાબર? એમાં આપણે પહેલાં જોઈએ CSS શું છે. તો CSS નું પૂરું નામ શું છે? કાસ્કેડિંગ સ્ટાઇલ સેટ MCQમાં પૂછાઈ શકે. CSS નું પૂરું નામ આપો તો એનું પૂરું નામ છે કાસ્કેડિંગ સ્ટાઇલ સેટ, CSS. હવે CSS નો યુઝ કેમ કરવામાં આવ્યો તે આપણે જોઈએ. ચેપ્ટર 2માં CSS નો ઉપયોગ કમ્પોઝરમાં કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવ્યું છે. ચેપ્ટર 1માં તમને શું સમજાવ્યું? કમ્પોઝરમાં સિમ્પલ ફોર્મ બને, એ ફોર્મ કેવી રીતે બને એ ડિઝાઇન કર્યું આપણે, બરાબર? ફોર્મને ઓનલી ડિઝાઇન કર્યું. ડિઝાઇન કર્યું એટલે આખું ફોર્મ તમે ક્રિએટ કરી દીધું, ડિઝાઇનિંગ થઈ ગયું તમારું કમ્પોઝરમાં. તો ચેપ્ટર 2માં તમારે શું કરવાનું છે? આ કમ્પોઝરમાં જે કમ્પોઝરમાં તમે ફોર્મ ક્રિએટ કર્યું ને, આ જે ફોર્મ ક્રિએટ કર્યું રજિસ્ટ્રેશન ફોર્મ, એમાં CSS નો યુઝ કરવાનો છે. CSS એટલે શું છે? સ્ટાઇલ છે. શું છે? સ્ટાઇલ છે. સ્ટાઇલ એટલે શું એ આપણે આગળ જોઈએ. પહેલાં આ જોઈએ CSS નો ઉપયોગ કમ્પોઝરમાં કેવી રીતે થાય, એટલે આપણું ચેપ્ટર 2 પણ કમ્પોઝર પર જ છે. સમજ પડી? આ કમ્પોઝરમાં CSS કેવી રીતે યુઝ થાય તે જોવાનું છે. ચેપ્ટર 1માં HTMLનો ઉપયોગ આપણે કર્યો. ચેપ્ટર 1માં આપણે HTMLનો યુઝ કર્યો નોટપેડમાં. ચેપ્ટર 1માં HTMLનો ઉપયોગ આપણે કર્યો, જેનો ઉપયોગ માહિતીના વર્ણન માટે થાય છે, સ્ટાઇલ માટે નહીં. હવે આ શું કહે? ચેપ્ટર 1માં HTMLનો ઉપયોગ કર્યો નોટપેડમાં. આપણે જે બધા ટેગ લખ્યા, HTML એટલે યાદ રાખવાનું, HTML જેવું નામ આવે એટલે એમાં ટેગ જ આવે. HTML એક સાંકેતિક ભાષા છે ને એ સાંકેતિક ભાષામાં બધી વસ્તુ તમારે ટેગમાં જ લખવી પડે. એટલે HTML હું જ્યારે જ્યારે બોલું ત્યારે માઇન્ડમાં યાદ આવવું જોઈએ, HTML એટલે બધી વસ્તુ ટેગમાં, બરાબર? નોર્મલ લખાણ તો આપણે લખી શકતા નથી. તમારે જે બી લખવું હોય, જે પણ કંઈ લખવું હોય, ગુડ મોર્નિંગ બી લખવું હોય ને તો કમ્પલસરી તમારે ગુડ મોર્નિંગ બી આ બોડીના વચ્ચે જ લખવું પડશે અહીંયા, તો તમારું ગુડ મોર્નિંગ પ્રિન્ટ થશે, નહીં તો ગુડ મોર્નિંગ પ્રિન્ટ થશે નહીં. કેમ? કમ્પ્યુટરને આ ગુડ મોર્નિંગમાં તો સમજ પડતી જ નથી. એને શેમાં સમજ પડે છે? આ બોડી ટેગમાં. આ બોડી ટેગ સ્ટાર્ટ થયું ઇટ મીન્સ એને સમજ પડશે કે આની અંદર કઈ મેસેજ છે, અને આ બોડી ઓવર થઈ ગયું, મતલબ એ આ બોડી સ્ટાર્ટ થયું અને આ બોડી ઓવર થયું એની વચ્ચે જે પણ તમે જે લખશો ને તેઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરી દેશે. એને ખબર નથી કે આ શું લખ્યું છે. સમજ પડે છે હું શું કહું છું? તમે બોડી ટેગના અંદર જે પણ કંઈ લખશો એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરશે. કેમ? કેમ કે HTML છે. HTML શું ફોલો કરે? આ ટેગને. એને તમે HTML સ્ટાર્ટ કર્યું એટલે એને ખબર પડે કે અહીંયાથી HTMLનું કોડિંગ સ્ટાર્ટ, પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થાય છે પ્રોગ્રામ, અને અહીંયા ઓવર કર્યું એટલે એને ખબર પડશે કે અહીંયા HTML ઓવર. હવે તમે અહીંયા લખશો ને ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ પ્રિન્ટ નહીં થશે. કેમ? તમે HTML ટેગ ઓવર થઈ ગયો ને એના બહાર લખ્યું. કેમ? એને તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું જ સમજ પડશે, આની બહાર કંઈ સમજ પડતી નથી. સમજ પડે છે? કમ્પ્યુટર ખાલી આ ટેગને આઈડેન્ટિફાઈ કરી શકે છે, બાકી આપણે અંદર જે પણ લખાણ લખીએ છીએ ને તે એને ખબર પડતી નથી. આ ટેગની અંદર તમે હાઉ આર યુની જગ્યાએ હાઉ ઇઝ યુ લખશો ને, જનરલી શું આવે? હાઉ આર યુ આવે, બરાબર? હું લખું છું હાઉ ઇઝ યુ, તો એ આ હાઉ ઇઝ યુ પણ તમને પ્રિન્ટ કરીને આપશે. એ મિસ્ટેક નહીં આપશે કે હાઉ ઇઝ યુ એ રોંગ છે. કેમ? એને આનાથી કોઈ ફરક જ પડતો નથી. એને તો ખાલી એટલું સમજ પડે છે કે આ બોડી અહીંયા સ્ટાર્ટ થાય છે, અહીંયા ઓવર થાય છે, આ બેની વચ્ચે તમે જે પણ કંઈ લખશો એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરવાનું છે. સમજ પડે છે? તો HTML, આ તમને શું કીધું? ચેપ્ટર 1માં HTMLનો ઉપયોગ આપણે કર્યો, જેનો ઉપયોગ માહિતીના વર્ણન માટે થાય છે. તમે અહીં શું લખો છો? બધી માહિતી, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો, સ્ટાઇલ માટે નહીં. સ્ટાઇલ એટલે શું? મારે આ હાવાર્યું લખ્યું, એ હાવાર્યુંને બોલ્ડ ઇફેક્ટ આપવી છે તો તમે બી ટેગ લખશો. મારે આ હાવાર્યુંને ત્રાસું કરવું છે તો તમે આ ઇફેક્ટ આપશો. મારે આ હાવાર્યુંની નીચે લાઇન જોઈએ છે તો તમે કયો ટેગ આપશો? યુ ટેગ આપશો, બરાબર? આ એક સેન્ટેન્સ હતું તો એમાં બી આઈ યુ આપ્યું મેં. હવે મેં આવા 10 પેરેગ્રાફ લખ્યા. કેવા? કેટલા પેરેગ્રાફ લખ્યા? 10 પેરેગ્રાફ. તો 10-એ 10 પેરેગ્રાફમાં મને બી ઇફેક્ટ જોઈએ છે, 10-એ 10 પેરેગ્રાફમાં મને આ ઇફેક્ટ જોઈએ છે, 10-એ 10 પેરેગ્રાફમાં મને યુ ઇફેક્ટ જોઈએ છે. તો તમારે 10-એ 10 પેરેગ્રાફના શરૂઆતમાં બી આઈ યુ લખવાનું અને બી આઈ યુ ઓવર કરવાનું. યા તો મારે 2 પેરેગ્રાફમાં બોલ્ડ ઇફેક્ટ જોઈએ છે, 2 પેરેગ્રાફમાં ઇટાલિક ઇફેક્ટ જોઈએ છે, 2 પેરેગ્રાફમાં અંડરલાઇન ઇફેક્ટ જોઈએ છે. ચલો આ 2-2 પેરેગ્રાફ છે તો વાંધો નહીં આવે, પણ જ્યારે બહુ લાંબો લેન્ધી કોડ હોય અને બધામાં જ તમને હું કહું કે બોલ્ડ ઇફેક્ટ એડ કરો, તો તમારે બધાના આગળ જઈને બી ટેગ સ્ટાર્ટ કરવાનો, લાસ્ટમાં બી ટેગ ઓવર કરવાનો. આ તો કંટાળાજનક પ્રોસેસ કહેવાય કે
પાંચ લાઈન હોય અને પાંચ લાઈનમાં તમારે બોલ્ડ ઇફેક્ટ આપવાની હોય તો તમે પાંચે પાંચ લાઈનમાં બી ટેગ લખી શકો, પણ 50 લાઈન હોય તો તમને કંટાળો આવે, 50-50 લાઈનમાં બી ટેગ લખવાનું ને બી ટેગ ઓવર કરવાની. 50 લાઈનમાં તમને હું કહું કે બી ટેગ શરૂ કરો અને બી ટેગ ઓવર કરો તો કંટાળો આવે આવે. તો એના માટે શેનો યુઝ થાય? સ્ટાઇલનો. આ સ્ટાઇલમાં શું આવે? સ્ટાઇલમાં આ જ બધી વસ્તુ આવે, બોલ્ડ ઇફેક્ટ, ઇટાલિક ઇફેક્ટ, અન્ડરલાઇન ઇફેક્ટ. પછી તમારે એનો ફોન્ટનો કલર ચેન્જ કરવો છે, ટેક્સ્ટ કલર ચેન્જ કરવો છે, બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે, એનો સાઇઝ ઇન્ક્રીઝ કરવી છે, ડિક્રીઝ કરવી છે, એ જ બધી વસ્તુ થાય. હવે આપણે જોઈએ આગળ. જ્યારે ચેપ્ટર ટુમાં સીએસએસનો ઉપયોગ ઘટકોની શૈલી, શૈલી એટલે સ્ટાઇલ, ગુજરાતીમાં કહેવાય શૈલી, ઇંગ્લિશમાં કહેવાય સ્ટાઇલ, નો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવ્યું છે. ચેપ્ટર ટુ તમારું પૂરેપૂરું સીએસએસ ને જાવાસ્ક્રિપ્ટ પર છે. અત્યારે જાવાસ્ક્રિપ્ટને જોવાની નથી, આપણે ધ્યાન આપવાનું છે સીએસએસ, કસ્કેડિંગ સ્ટાઇલ શીટ. ચેપ્ટર ટુમાં સીએસએસનો યુઝ કેવી રીતે થાય છે તે બતાવેલું છે, અને સીએસએસ એટલે સ્ટાઇલ છે, એ કેવી રીતે યુઝ થાય છે એ જોઈએ. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ સીએસએસનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે. દર્શનીય ઘટકો એટલે શું? જે ઘટકો, જે ફિલ્ડને તમે જોઈ શકો છો એની સ્ટાઇલને સ્પષ્ટ કરવા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ, તમારું આ રજિસ્ટ્રેશન ફોર્મ છે, આની આ બધી તમને તમે જોઈ શકો છો એ બધી ફિલ્ડ છે, બરાબર. આ બધી ફિલ્ડમાં તમારે સ્ટાઇલ અપ્લાય કરવી છે, આને બોલ્ડ બનાવવું છે, આને અન્ડરલાઇન કરવી છે, કે યા તો કોઈ બી આનો કલર ચેન્જ કરવો છે, આવી બધી ઇફેક્ટ તમારે આપવી હોય તો એના માટે શેનો યુઝ થાય? સીએસએસનો. સમજ પડે છે? સીએસએસમાં શૈલી, સ્ટાઇલ એટલે શું આપણે એ જોઈએ. સીએસએસ શું છે? સીએસએસનો યુઝ કેમ કરીએ છે? તો શૈલી એટલે શું? સ્ટાઇલ એટલે શું? વેબ પેજને કેવી રીતે દર્શાવવો? વેબ પેજ એટલે શું? આપણું જે તમારી નોટબુક છે, નોટબુકમાં શું આવે? પેજ. આ ડિફરન્ટ ડિફરન્ટ પેજ ભેગા મળીને શું બને? આખી નોટબુક મળે, બરાબર. સેમ એવી રીતે કમ્પ્યુટરનું એક સિંગલ પેજ, જે તમે રજિસ્ટ્રેશન બનાવ્યું ને, જે તમે કમ્પોઝરમાં આખું રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું, એક પેજ પર આખું ફોર્મ બની ગયું, એ એક પેજને શું કહેવાય? વેબ પેજ. આવા બધા વેબ પેજ ભેગા મળીને શું બનાવે? વેબસાઇટ. પેજ ઇક્વલ્સ ટુ વેબ પેજ, નોટબુક ઇક્વલ્સ ટુ વેબસાઇટ, બંને સેમ છે. તમારું પેપર, તમારું જે સિંગલ પેજ છે, બરાબર, એ પેજ અને કમ્પ્યુટરમાં સેમ તમે આ રજિસ્ટ્રેશન ફોર્મ બનાવો, તે પેજને કહેવાય વેબ પેજ. તમારા હાથમાં છે એ પેજને કહેવાય સિમ્પલ પેજ. આ જ પેજ તમે કમ્પ્યુટરમાં આખું ડિઝાઇન કરીને બનાવો છો તો એને શું કહેવાય છે? વેબ પેજ. તમારા આવા 100 પેજ ભેગા મળે, 200 પેજ ભેગા મળીને શું બનાવે છે? નોટબુક. સેમ એવી રીતે કમ્પ્યુટરના આવા અલગ અલગ વેબ પેજ મળીને શું બનાવે છે? વેબસાઇટ, બરાબર. તો આ જે તમારી વેબસાઇટ છે, એ વેબસાઇટમાં જે વેબ પેજીસ છે ડિફરન્ટ ડિફરન્ટ, એ વેબ પેજને કેવી રીતે દર્શાવવો તેની વિગતોને સ્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે દર્શાવવો? એટલે આ તમે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું, આવું સિમ્પલ બનાવશો તો ગમશે તમને, સિમ્પલ હોય તો વાંધો નથી, પણ આમાં હું થોડું આને અટ્રેક્ટ કરું, તો આને આમાં થોડી અટ્રેક્ટિવ ઇફેક્ટ આપું, તો આનો કલર ચેન્જ કરું. આ તમે હેડિંગમાં તો કર્યું, આપણે હેડિંગમાં પ્રેક્ટિકલમાં જોયું કે આની આનો કલર ચેન્જ કર્યો, આને બોલ્ડ કર્યું, આને થોડું અન્ડરલાઇન કરવું હોય તો અન્ડરલાઇન કર્યું, પણ મારે હજુ વધારે આનું ફોન્ટ ચેન્જ કરવો છે, આની ફોન્ટ ફેમિલી ચેન્જ કરવી છે, થોડી વધારે ઇફેક્ટ આપવી છે. અને તમે રજિસ્ટ્રેશન ફોર્મ ટાઇટલને તો આપ્યું, મારે આમાંથી બી કોઈને ચેન્જ કરવું છે, યા તો કંઈ પણ સ્ટાઇલ તમારે ઇનશોર્ટ ચેન્જ કરવી છે. તમે નોટબુકમાં જ્યારે કોઈ પણ નવો ટોપિક સ્ટાર્ટ થાય તો ઉપર અલગ પેનનો યુઝ કરીને લખો, યા તો જ્યારે બી ટાઇટલ હોય તો એનામાં તમે થોડું અલગ રીતે લખો, કેમ? એ ટાઇટલ છે, એ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ ટાઇટલ છે ને એના નીચેથી એનો ટોપિક સ્ટાર્ટ થાય છે. સેમ એવી રીતે વેબ પેજમાં તમારે અલગ અલગ સ્ટાઇલ એડ કરવી હોય તો એ સ્ટાઇલ એડ કરવા માટે સીએસએસનો યુઝ થાય છે. સ્ટાઇલ એટલે સ્ટાઇલ જે તે ઘટકનો દેખાવ સ્ક્રીન પર નક્કી કરે છે. સ્ટાઇલ શું કરે છે? જે તે ઘટકનો દેખાવ નક્કી કરે છે. મતલબ તમારે તમારું આ રજિસ્ટ્રેશન ફોર્મ કેવું જોવું છે એ તમારા હાથમાં છે, બરાબર. હું તમને સિમ્પલ રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કરતા શીખાવું, પણ તમે 50 સ્ટુડન્ટ્સ છો તો 50-50નું રજિસ્ટ્રેશન ફોર્મ સેમ દેખાવાનું નથી. કોઈને કંઈ અલગ કલર ગમશે, કોઈનું ફોન્ટ ફેમિલી ટાઈમ્સ ન્યુ રોમન હશે, કોઈકને મોનોટાઈપ કરસીવા ફોન્ટ ફેમિલી ગમશે, કોઈની ફોન્ટ સાઇઝ 12 હશે તો કોઈની 18 હશે, બરાબર. બધાનું ડિફરન્ટ હશે,
એ તમારા પર છે કે તમારે કઈ સ્ટાઇલ એડ કરવી છે. તો સ્ટાઇલ શું શું આપે, જે તે ઘટકનો દેખાવ સ્ક્રીન પર નક્કી કરે છે. તમારે તમારું ફોર્મ કેવું બનાવવું છે તમારા પર છે. તમારે જે કલર, જે સાઇઝ, જે ટાઈપનો યુઝ કરવો હોય, જે જે બી તમારે ઇફેક્ટ આપવી હોય, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કે જે પણ ઇફેક્ટ તે તમે આપી શકો છો. સીએસએસનો ઉપયોગ કરવાથી આપણે વેબસાઇટમાં ફોન્ટનો પ્રકાર એટલે ફોન્ટ ફેમિલી, ટાઇમ્સ ન્યુ રોમન, ટાઇમ્સ ન્યુ રોમન, પછી મોનોટાઇપ, કર્સીવા, એ બધી જે જે બધા ફોન્ટના ટાઇપ છે એ ફોન્ટનો ટાઇપ તમે ચેન્જ કરી શકો. ફોન્ટ પછી ઘટકનો રંગ, બેકગ્રાઉન્ડ કલર, ફોરગ્રાઉન્ડ કલર, આજુબાજુની જગ્યા. આજુબાજુની જગ્યા એટલે શું, હવે આ ફર્સ્ટ નેમ છે, હવે ફર્સ્ટ નેમ અને એની બાજુમાં ટેક્સ્ટ બોક્સ છે, આ બેની વચ્ચે તમને કેટલી સ્પેસ જોઈએ છે એ તમારા હાથમાં છે, બરાબર. તમને આ ફર્સ્ટ નેમ છે આ માર્જિનથી નજીક જોઈએ છે, મતલબ તમને લેફ્ટ અલાઇમેન્ટ જોઈએ છે. તમને આખું ફોર્મ મિડલમાં જોઈએ છે, મતલબ તમને મિડલ અલાઇમેન્ટ સેન્ટર જોઈએ છે. યા તો તમને આ ફોર્મ રાઇટ સાઇડ પર જોઈએ છે, તો તમે અલાઇમેન્ટ શું આપશો, રાઇટ, મતલબ જગ્યા, આજુબાજુની જગ્યા, હસિયા ને ઘટકોની સ્થિતિનું નિયંત્રણ કરી શકાય છે. ઇન શોર્ટ, સીએસએસ શું છે, સીએસએસનો યુઝ કરીને આ તમે ફોર્મને અટ્રેક્ટિવ બનાવી શકો છો. આ છે સીએસએસ. સીએસએસ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણું સીએસએસ અહીંયા સીએસએસ શું છે તે ઓવર થાય છે. પછી આપણે જોવાનું છે સીએસએસની સિન્ટેક્સ અને સીએસએસનો યુઝ કેવી રીતે થાય છે તે પ્રેક્ટિકલી, અને પછી સીએસએસના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે, એટલું સીએસએસમાં જોવાનું છે.